नमस्कार मित्रों, आज आपने एक એવી એપ્લિકેશન સુધી લાવે છે કે જેના દ્વારા તમે તમારા ફોટા ઉપર કોઈ પણ ના ફોટા ઉપર તમે કોઈ પણ જાતનું લખાણ કે કઈ પણ સ્ટેટસ તમે મૂકી શકો છો. હવે વિડીયોમાં આગળ જઈએ મિત્રો, તો સૌ પ્રથમ તમારે તમારો પ્લે સ્ટોર અહીંથી ઓપન કરી તમારા પ્લે સ્ટોરમાંથી તમારી બે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. અહીં સૌ પ્રથમ તમારી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, અહીં હિન્દી સ્ટેટસ 2021 આ રીતનું સર્ચ કરશો તમે તો તમારી સામે આ રીતના ઘણા બધા એપ્લિકેશન આવશે. અહીંયાથી તમારે જે હું ડાઉન કરું એ એપ્લિકેશન તમારે અહીંથી ઓપન કરવાની હશે. અહીંયા મારી ઓલરેડી એપ્લિકેશન ઇન્સ્ટોલ હશે, અહીં ઓપન બતાવે છે. તમારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી રહેશે અને જેના સેટિંગ છે તેને અલાવ કરવાનું રહેશે. ત્યારબાદ બીજી એપ્લિકેશન છે, તેનું નામ છે બ્લેન્ડ કોલેજ. આ રીતનું તમે એપ્લિકેશન લેશો સર્ચ કરશો એટલે તમારી સામે આ રીતનું સ્ક્રીન આવશે. ત્યારે તમારે અહીંયા બતાવ્યા મુજબ બ્લેન્ડ કોલેજ 3 આ રીતની એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે. આ રીતે અહીં મારી ઓલરેડી એપ્લિકેશન ઇન્સ્ટોલ છે, તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે. ત્યારબાદ અહીંથી ઓપન કરવાની રહેશે. હવે જઈએ આપણે મુખ્ય સ્ક્રીન ઉપર. અહીંયાથી તમે સૌપ્રથમ તમારી એપ્લિકેશન જે આપણે બ્લેન્ડ કરી છે તેને ઓપન કરીશું. ત્યારબાદ અહીં મેં બધા સેટિંગ અલાવ કરી દીધા છે, તો તમારે અહીં સેટિંગને ઓન કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે આ રીતે ક્રિએટ કોલેજ આવશે, એની ઉપર ક્લિક કરવાનું રહેશે. આ રીતે ત્યારબાદ તમે જોઈ શકો છો તમારી તમે આ રીતની સ્ક્રીન આવશે. ત્યાં નીચે અહીં એડ ઓપ્શન દેખાય, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયાથી તમારે ફોટો ઉપર ક્લિક કરી તમારો કોઈ પણ ફોટો લેવાનો રહેશે. અહીં મેં એક મારો ઓલરેડી ફોટો કાઢ્યો છે. ફોટાનું બેકગ્રાઉન્ડ કઈ રીતે ચેન્જ કરું એના માટે પણ મેં એક વિડીયો મૂક્યો છે, તો તમે એ જોઈ પણ આ રીતે ફોટો તમે ક્રોપ કરી શકો છો. હવે અહીં તમે આ રીતે ફોટો લીધા બાદ તમારે તેને અહીંયાથી આ રીતે ડ્રેગ કરવાનું રહેશે અને તમને કોઈ પણ મનપસંદ જગ્યાએ તમારે આ રીતે સેટ કરવાનું રહેશે. અહીંયા મેં અહીંયા હું મારો ફોટો અહીંયા ખુલ્લા આ રીતે સેટ કરીશ. ત્યારબાદ મેં તમને અહીંયા એક બીજી એપ્લિકેશન બતાવી હતી કે તમારે કોઈ પણ જાતના સ્ટેટસ માટેની બેસ્ટ એપ્લિકેશન, આની અંદર તમને ઘણી બધી રીતના અહીં સ્ટેટસ મળી જશે. એ પહેલાં હું તમને બતાવી દઈશ, અહીં ટેક્સ્ટ પર ઓકે આપી તમારે અહીં જોઈ શકો છો. નીચે અહીં ઘણા બધા ટેક્સ્ટ છે, આ રીતે તમે ટેક્સ્ટ ચોઇસ કરી શકો છો અને તેની અંદર તમે સેટિંગ કરી તમારા બોર્ડને એકદમ શાઇનિંગ આવી શકો છો. ત્યારબાદ તમને અહીં બતાવ્યા મુજબ એક એપ્લિકેશન હતી બેસ્ટ સ્ટેટસ 2021, આની અંદર તમે જે ઘણા બધા કેટેગરી વાઇઝ સ્ટેટસ તમે જોઈ શકો છો. અહીં ઓલ સ્ટેટસ ઉપર ક્લિક કરશો આ રીતે બતાવ્યા મુજબ, ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો તમારી સામે ઘણા બધા સ્ટેટસ આવી ગયા છે. તો આ રીતે તમે તમારું કોઈ પણ એક સ્ટેટસ તમારે જે તમારા ફોટા પર મૂકવાનું છે તે તમારે અહીંથી પસંદ કરવાનું રહેશે. અહીંયાથી હું લઈશ મોટિવેશનલ, અહીંયાથી કોઈ પણ જાતની એડ આવે તો તમારે ક્લોઝ કરવાની રહેશે. આ રીતે ત્યારબાદ તમારી સામે આ રીતના સ્ટેટસ આવી જાય, ત્યારબાદ તમારે કોઈ પણ તમારી ફોટા ઉપર અથવા તમારે જે પણ સ્ટેટસ મૂકવા છે તે અહીં બતાવ્યા મુજબ કોપી કરવાનું રહેશે. અહીં કોપી કર્યા બાદ અહીંયા તમારે પાછું બ્લેન્ડ કોલેજ એપ્લિકેશન પર જતી રહેશે. ત્યારબાદ અહીંયા તમારે ટેસ્ટ આપી દેવાનું રહેશે હોલ્ડ કરીને. આ રીતનું કર્યા બાદ અહીં તમે જોઈ શકો છો ઉપર આ રીતનું પ્રિવ્યુ દેખાય છે, પણ જો તમારે કોઈ કલર ચેન્જ કરવો હોય તો અહીં સેટિંગ બતાવ્યા મુજબ આની પર ઓકે કરી તમારી કોઈ પણ અલગ ફોન્ટ પસંદ કરી શકાય છે. અહીંયા આ રીતે ફોન્ટ પર ક્લિક કર્યા બાદ ફોન્ટ બદલી શકાય છે અને ત્યારબાદ તમારે જે પણ જગ્યાએ તમારો જે સ્ટેટસ છે મૂકવાનું હોય તે જગ્યાએ તમારે આ રીતે ડ્રેગ કરીને શેર કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો ફોટો થોડો આગળ પાછો થઈ ગયો છે, તેને ફોટાને પણ ફરીથી એકવાર સેટ કરી શકાય છે. આ રીતે અહીં બ્લર કરી નોર્મલી બ્લર કરી ઓકે દઈશું, ત્યારબાદ ફોટાને પાછો અહીં સેટ કરીશું. આ રીતે તમારે જે વસ્તુને સેટ કરવાનું છે એની ઉપર ક્લિક કરી તમે સેટ કરી શકો છો. અહીંયા આટલું કર્યા બાદ અહીં નીચે એક બીજો ઓપ્શન આપે છે, આ ફોટાની અંદર તમે ક્લિપ આર્ટ પણ તમે એડ કરી શકો છો. અહીંયાથી આ રીતે
બેકગ્રાઉન્ડ પસંદ કરી શકો છો. અહીંથી હું કોઈક બેકગ્રાઉન્ડ લઈશ આ રીતે. અહીં બેકગ્રાઉન્ડ પર તમે જોઈ શકો છો ઘણા બધા અહીં સારા બેકગ્રાઉન્ડ છે. તમારે જેવા બેકગ્રાઉન્ડ જોતા હોય તે અહીંથી તમને મળી જશે અહીં આ રીતના. તો અત્યારે આપણે કોઈ પણ એક બેકગ્રાઉન્ડ લઈ તેને અહીંથી ઓકે આપીશું. ત્યારબાદ તમે જોઈ શકો છો આ રીતનું બેકગ્રાઉન્ડ સેટ થઈ ગયું છે. ત્યારબાદ અહીં ફ્લિપકાર્ટ ફ્લિપકાર્ટમાં તમારે જે પણ બેક અહીંથી ફ્લિપકાર્ટ જોતા હોય તે તમને આ રીતે મળી જશે. અને તમારે જે પણ રીતે સેટ કરવાના છે તે તમે સેટ કરી શકો છો. આની અંદર તમે ફોટાવાળા સ્ટેટસ પણ તમારે કોઈ પણ દાદાના અંદર નોટિફિકેશનમાં કોઈ પણ વસ્તુ તમે બનાવીને સેવ કરી શકો છો. સેવ માટે અહીં ક્વોલિટી વધારે છે તો તમારે જે રીતની ક્વોલિટી જોતી હોય એ રીતે તમે ક્વોલિટીને પસંદ કરી શકો છો અને આ રીતે સ્ટેટસ બનાવી શકો છો. અને હા મિત્રો, આ વિડીયોને લાઇક જરૂરથી કરજો અને મારા ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કેમ કે તમને આવા જ એપ્લિકેશન વિશે માહિતી મળતી રહે છે. ધન્યવાદ.